केंद्रीय मंत्री श्री पुरुषोत्तम रूपाला की जन आशीर्वाद यात्रा नु मेहसाणा खाते भव्य स्वागत करवामां आव्युं। मेहसाणा थी अमारा संवाददाता विनोद मकवाणा जणावे छे के जन आशीर्वाद यात्रा अंतर्गत केन्द्रीय कृषि अने पशुपालन मंत्री श्री पुरुषोत्तम रूपाला नु मेहसाणा जिला खाते ठेर ठेर भव्य स्वागत करवामां आव्युं हतुं। મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ઉમિયા માતાજીના દર્શન સાથે શરૂ થયેલ જન આશીર્વાદ યાત્રાનું ઊંઝા તેમજ વિસનગર તાલુકાના ગામે ગામ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ જન આશીર્વાદ યાત્રા બપોરે મહેસાણા ખાતે આવી પહોંચતા કિસાન મોરચા તથા યુવા મોરચા દ્વારા માનવ આશ્રમથી સર્કિટ હાઉસ સુધી ટ્રેક્ટર અને બાઇક રેલી યોજી કેન્દ્રીય મંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। મહેસાણા ખાતેની જન આશીર્વાદ યાત્રામાં રાજ્ય નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિનભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપરાંત પ્રદેશ અને જિલ્લાના ભાજપના હોદ્દેદારો જોડાયા હતા। રેલી બાદ કેન્દ્રીય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં મહેસાણાને ઉત્તર ગુજરાતનું પાટનગર ગણાવી કૃષિ અને પશુપાલન ક્ષેત્રે અગ્રેસર ઉત્તર ગુજરાતને સમગ્ર રાજ્ય માટે ગૌરવરૂપ ગણાવ્યું હતું। ઉપરાંત કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ જનહિતના નિર્ણયો તથા કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી। ત્યારબાદ મહેસાણા સ્થિત ટાઉન હોલ ખાતે શહેર તાલુકા અને જિલ્લા ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓ અને વિવિધ સંસ્થા તથા કાર્યકરો દ્વારા જન આશીર્વાદ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા જનસભાને સંબોધી હતી અને સ્વાગત સન્માન બાદ મહેસાણા જિલ્લા હોદ્દેદારો અને નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મહેસાણા અને બનાસકાંઠા અને સાબરકાંઠા આખો ઉત્તર ગુજરાત આપણો એ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે પણ સંકળાયેલો પ્રદેશ છે અને બધી ત્રણેય જિલ્લાઓની ડેરીઓ એ ખૂબ ઉમદા પ્રકારનું અને ઉત્તમ પ્રકારનું કામ કરી અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટેનો પ્રયાસ કરી રહ્યું છે। ત્યારે એ ડેરી સેક્ટરને મજબૂત કરવા માટે મોદી સાહેબે 20,000 કરોડ રૂપિયાનું એક પેકેજ આપ્યું, સાહેબે જે નિર્ણયો કર્યા અને એ પણ ખેતીને મજબૂત કરવાના આશય સાથે એલાઇડ સેક્ટરને જોડી અને એમાં મદદરૂપ થાય એ માટેના એમના પ્રયાસોના ભાગરૂપે પશુપાલન ક્ષેત્રની અંદર પણ ઘણી મોટી સુવિધાઓ મળી શકે પશુપાલકોને। બે મુદ્દા મારે ખાસ યાદ કરાવવા છે આપ પત્રકાર મિત્રો બધા છો ત્યારે, કે ખેડૂતોને કેસીસી મળે છે અને અમે એ ઘટનાના સાક્ષી છીએ કે અમે 18% વ્યાજે ખેડૂતો પાક ધિરાણ લેતા હતા અને આજે ગુજરાતના ખેડૂતને 0% પાક ધિરાણ મળે છે। એને માટે નીતિનભાઈ ગુજરાતના ઉપમુખ્યમંત્રી તરીકે આપણી વચ્ચે છે એટલે હું એમને ખેડૂત તરીકે અભિનંદન જરૂર આપીશ। જે પ્રકારે ખેડૂતોને કેસીસી મળે છે એ જ પ્રકારે પશુપાલકોને પણ કેસીસી આપવા માટેનો નિર્ણય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે, જે ગુજરાતના અને દેશના પશુપાલકો માટેનો એક ઐતિહાસિક નિર્ણય છે। ખેતી પછી વધુમાં વધુ રોજગારી આપતો આ એક વર્ગ છે, મોટો વર્ગ છે અને એવી જ રીતે આ કેસીસીનો લાભ એ મત્સ્યપાલન કરતા ખેડૂતોને પણ આપવા માટેનો નિર્ણય થયો છે। એટલે કેસીસી હવે ખેડૂતોને પણ મળશે, પશુપાલકોને પણ મળશે અને મત્સ્ય ઉત્પાદન કરનારા ખેડૂતોને પણ મળશે। એટલે સમુદ્ર ખેડૂતો જે એને આપણે ગણીએ છીએ, દરિયાઈ ખેડૂત શબ્દ પણ આપણે એને માટે વાપરીએ છીએ, એમને આપવા માટેનો પણ નિર્ણય આપણા વડાપ્રધાનશ્રીએ કર્યો છે। આ બધા એવા નિર્ણયો છે કે જે કોવિડના આ અણધાર્યા આકસ્મિક અને કુદરતી ઘટનાક્રમને પહોંચી વળવા માટે જે પ્રકારની તૈયારીઓ રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે કરી અને જે સક્રિયતાથી કરી, મને યાદ કરવા દો કે કોવિડનો જ્યારે આપણું પહેલું લોકડાઉન આપણે ડિક્લેર કર્યું ત્યારે ખબર નહોતી કે આમાંથી શું થશે, કેવી રીતે થશે, આની સારવાર કેમ કરીશું, કે આના પરિણામો ચેક કરવા માટેની લેબોરેટરી આપણી પાસે નહોતી, એક જ લેબોરેટરીમાં ચેકિંગ આપણી પાસે થતું હતું આખા દેશમાં 135 કરોડની વસ્તીને આવડો હિન્દુસ્તાન, એમાં એક લેબોરેટરી, એને બદલે અત્યારે આપણી પાસે 2,000 કરતાં વધારે લેબોરેટરીઓ આપણે બનાવી શક્યા
પીપીઈ કિટ્સ એક પણ આપણે ત્યાં બનતું નહોતું. આજે જોઈએ એટલા, આપણે જોઈએ એટલા તો બને જ છે, પણ આપણે બીજા દેશોને સપ્લાય કરી શકીએ એ સ્થિતિમાં આપણા એન્ટરપ્રિન્યોર્સને મદદ કરી અને ભારત સરકાર અને રાજ્ય સરકારોના પ્રયાસોને કારણે આપણે ત્યાં પહોંચી શક્યા. આ વાતનો વિશેષ ઉલ્લેખ મારે એટલા માટે કરવાનો મને અવસર મળ્યો. હું નીતિનભાઈની એ વાત સાથે સંમત છું કે આ વખતે મોદી સાહેબે આપણા રાજ્યના સમગ્ર વિસ્તારને, સમગ્ર સમાજને ધ્યાનમાં રાખીને આપણને સૌને પ્રતિનિધિત્વ આપીને ગુજરાતનો અવાજ ભારત સરકારની અંદર દ્રઢ કરવા માટેનું, મજબૂત કરવા માટેનું આપણને સૌને તક આપી છે. આપણા સૌ માટે એમણે એક વ્યવસ્થા ઊભી કરી છે. ગુજરાતને એક પ્રકારનો આગવો લાભ આપવા માટેનો મોદીજીએ પ્રયાસ કર્યો છે. રાજ્યની જનતા વતી હું એમનો આભાર પણ માનું છું, એમને ધન્યવાદ પણ આપું છું. મોદીજીની દીર્ઘદ્રષ્ટિને કારણે આજે ભારત આવા વૈશ્વિક કટોકટીના કાળમાંથી બહાર નીકળીને ફરી વિશ્વની નજરમાં એક આશાસ્પદ રાષ્ટ્ર તરીકે, એક આશાસ્પદ ઇકોનોમી તરીકે આગળ વધી રહ્યું છે. આ વેક્સિન અંગેની તો આખી એક નોખી પ્રેસ લઉં તો હાલે એવું છે, કારણ કે એવા એવા શબ્દો સાંભળવા મળ્યા હતા કે આ તો ભાજપની વેક્સિન છે, અમે નહીં લઈ. આ વેક્સિન લેશે તો એનું એ વેલાહાર મરી જશે, આ વેક્સિન લેશે તો એનું પુરુષત્વ મટી જશે. આવી એટલી ભાત ભાતની વાતો કરીને દેશની જનતાને ભ્રમમાં નાખવાનું પાપ કરનારાઓના નામ પણ મારે આજની જન આશીર્વાદ રેલીમાં લેવા નથી. પણ મને કહેવા દો કે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના અને દેશના જાગૃત નાગરિકોના સક્રિય પ્રયાસોને કારણે, મેં નીતિનભાઈને પૂછ્યું તો એમણે કહ્યું હતું કે આપણે 4 કરોડ લોકોને વેક્સિનેશન આપ્યું, ગુજરાતની અંદર 4 કરોડ નાગરિકોને વેક્સિનેશન આપી દીધું અને દેશની અંદર 55 કરોડના આંકડાને આપણે આંબી ગયા છીએ. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી 18 આલમ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. 18 આલમના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. એ 18 આલમની અંદર પાટીદાર પણ આવે છે, પાટીદારોના આશીર્વાદ પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. અને ગુજરાત આજે ગુજરાતની જનતાના આશીર્વાદને કારણે મને કહેતા જરા પણ અતિશયોક્તિ નથી લાગતી કે દેશનું ગુજરાત એક એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આખાએ દેશના રાજ્યોમાં સૌથી વધારે લાંબા સમય સુધી રાજ્ય સરકાર ચલાવવાનો વિક્રમ કરવા તરફ જઈ રહ્યા છે. એનું કારણ ગુજરાતની સમગ્ર જનતાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટી ઉપર છે અને નરેન્દ્રભાઈ મોદીની કામ કરવાની પદ્ધતિ ઉપર ગુજરાતને વિશ્વાસ છે અને ગુજરાતના, ગુજરાત સરકારની કામ કરવાની એની, એના પ્રોગ્રામોની અંદર પણ ગુજરાતની જનતાને વિશ્વાસ છે. ધન્યવાદ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.